સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અળપોદરા ખાતે શાંતાબેન અને જયંતિલાલ ચોકસીના સંજનયતી સર્જન ફાઉન્ડેશન દ્વારા વર્ષનો 17મો વિનામૂલ્ય નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં અળપોદરા ગામ સહિત આજુબાજુમાં રહેતા દર્દીઓએ લાભ લીધો હતો. હિંમતનગરના અળપોદરા ખાતે આવેલ એનડી શાહ હાઈસ્કૂલ ખાતે શાંતાબેન અને જયંતિલાલ ચોકસીના સૌજન્યથી સર્જન ફાઉન્ડેશન સંસ્થા આયોજિત વર્ષનો 17મો વિનામૂલ્ય નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં અળપોદરા ગામ સહિત આજુબાજુમાં રહેતા ગામોમાંથી કુલ 685 દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો અને 387 વ્યક્તિઓને રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે 85 દર્દીઓને ઈડર ખાતે આવેલ આત્મવલ્લભ હોસ્પિટલ ખાતે મોતિયા તથા વેલનું વિનામૂલ્ય ઓપરેશન સહિત દર્દીઓને રહેવા જમવા તથા લાવવા લઈ જવા સુધીની સગવડ પણ પૂરી પાડવામાં આવશે. તો સમગ્ર કેમ્પનું સફળ આયોજન સંસ્થાના પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. તો કેમ્પને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તથા સ્ટાફ તથા આંખના મદદનીશો તેમજ સંસ્થાના સ્ટાફ દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. જી રાવલ, ZSTV પ્રાંતિજ.